નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ છે નવાદ ન્યૂઝમાં મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છીએ આપણે ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે હવે જૂન મહિનાના કયા દિવસથી ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને એ ઉપરાંત પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી પાંચ દિવસની વરસાદની આગાહી ક્યાં ક્યાં વિસ્તારમાં કરવાના કરવામાં આવી છે એ સમગ્ર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે વધુ એક અનુમાન આપ્યું છે ગુજરાતમાં એટલે કે મિત્રો ગુજરાતમાં પંદરથી વીસ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે કેરળમાં ત્રણ જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવે ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ નવસારી ડાંગ આ તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે છે હવે એ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ત્રણ અને ચાર જૂને વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે આ તમામ જિલ્લાઓ છે એ ઉપરાંત રાજકોટ છે એ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવે ખાનગી સંસ્થા સ્કાયમેટ છે એમનું એવું કેવું છે કે હાલમાં ભારતમાં કેરળમાં ચોમાસું બેસી ગયું છે અને ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતમાં ચોમાસું છે એ પંદર થી ચોવીસ જૂન વચ્ચે પહોંચી જશે હવામાન વિભાગનું કહેવું એવું છે કે ત્રણ જૂનથી ચોમાસાની શરૂઆત થઈ જશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને જન અવાદ ન્યૂઝ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ